बहार एटलो बधो मुसळधार वरसाद पड़ी रह्यो छे अने एकदम ठंडक भर्युं वातावरण छे त्यारे तमने खबर छे शुं खावानुं मन थई जाय मेथीना गोटा। तो आजे तमारी साथे एकदम परफेक्ट मेथीना गोटानी रेसिपी शेर करवानी छुं। एकदम रू जेवा पोचा अने एवो ने एवो सफेद कलर रहेशे। साथे खीरू आपणे एवी रीते बनावशुं ने कि तमारा भजिया सफेद अने पोचा रू जेवा थशे। अने एक सीक्रेट इन्ग्रीडियंट्स एड करशुं जेनाथी बहार जेवा तमारा भजिया रेडी थशे। तो खूब सरस एवा पोचा रू जेवा के दात वगरना गरडू माणस होय ने तो ए पण खाई शके अने खाईने मजा पड़ी जाय। तो चलो एकदम परफेक्ट मेथीना गोटानी रेसिपी जोई लईए। કેમ છો બધા? હું છું નિરાલી દુધાર, ટ્રેસર ફૂડના કિચનમાં તમારું સ્વાગત કરું છું। तो एक सीक्रेट इंग्रेडिएंट्सની મેં તમને વાત કરી હતી। તો એક કપ જેટલું મિક્સિંગ બાઉલમાં પાણી લઈને 3/4 ટીસ્પૂન જેટલા લીંબુના ફૂલ નાખીશું, 3/4 ટીસ્પૂન જેટલું મીઠું। તો આ લીંબુના ફૂલ છે ને એ બહારે નાખવામાં આવે છે એટલે જ મેથીના ગોટા એકદમ વ્હાઇટ પણ રહે છે, એકદમ ફૂલેલા, સેજ પણ તેલ નથી ભરાતું અને ગમે એટલું મોટું પાડો ને તો પણ અંદર કાચું ન રહે। હવે 250 ગ્રામ જેટલી મેથી લઈ લેવાની છે અને એક મોટો કપ જેટલો લીલા ધાણા લેવાના છે અને એક કપ જેટલા મોળા મરચાંના ટુકડા, મીડિયમ તીખા છે, એકદમ મોળા પણ નથી, અને 3 ચમચી જેટલું આદું ખમણેલું લઈ લેવાનું છે, 4 ચમચી જેટલા અધકચરા વાટેલા આખા ધાણા લેવાના છે, 4 ચમચી જેટલા સફેદ તલ, 2 મોટી ચમચી વરિયાળી લેશું અને 2 ચમચી હિંગ લેવાની છે। અહીં હિંગ છે ને ચડિયાથી રાખજો, કેમ કે બારે તમે જ્યારે મેથીના ગોટા ખાવ તો ચડિયાતો ટેસ્ટ પહેલો તમને હિંગનો આવશે। તો આ બધું જ હવે સરસ રીતે લીંબુનું ફૂલ છે તેનું પાણી આપણે બનાવ્યું તેમાં મિક્સ કરી લેવાનું, તો એને અલગ રાખવાનું છે અને ત્યારબાદ એક મોટી આપણે મોટું વાસણ કે જેને આપણે તપેલી કહીએ છીએ ગુજરાતીમાં તે લઈ લેશું અને અહીં મેં 500 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે તમે જોઈ શકો છો અને 1.5 કપ આપણે રાખીશું અને 1/2 કપ આપણે અલગ રાખીશું। તો હવે જે આપણે લીંબુના ફૂલ અને સાથે મેથીનું જે મિશ્રણ કર્યું હતું ને તેને અંદર એડ કરવાનું છે। હવે તમે કહેશો કે આવું કેમ કર્યું, ડાયરેક્ટ એડ કેમ ન કર્યું, તો એ પણ તમને રીઝન સમજાવીશ। તો અહીં એમાં મેં 1 કપ જેટલું પાણી નાખીને બધું સરસ રીતે તેમાંથી બહાર કાઢીને તપેલીમાં લઈ લીધું છે। સાથે આપણે અહીં 1 ચમચી જેટલી ખાંડ લેવાની છે અને એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે। જુઓ, જો તમે પેલા મેથીને જે લીંબુનું પાણી કર્યું તેમાં ચણાનો લોટ એડ કરીને મિક્સ કરવા મળત ને તો વધારે પ્રમાણમાં મિક્સ થઈ જાત, એટલે એ મિક્સ થાત, સાથે લોટ પણ મિક્સ થાત, એટલે કેટલું બધું મિક્સ થાય। તો આવી રીતે બધું જ મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ ફરીથી આપણો જે લોટ વધ્યો હતો તે નાખીશું અને અહીં મેં 3/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા નાખ્યો છે, જે આપણે બહાર ટાટાનો સોડા મળે છે એ જ મેં લીધો છે અને તેને પણ સાથે મિક્સ કરી લેવાનું છે। હવે જુઓ, ક્યારેક આપણને એવું થાય કે ખીરું ઢીલું થઈ જાય, અહીં જુઓ તમને બતાવવા માટે સ્પેશિયલ મેં થોડું ઢીલું રાખ્યું છે કે આવું થઈ જાય, પણ જ્યારે છે ને તમે ખીરું કરો છો ત્યારે જ તમે લોટ એડ કરી શકો, બાકી જો 10 મિનિટ થઈ ગઈ તો તમે લોટ એડ નથી કરી શકતા। તો અહીં ફરીથી હું 1/4 કપ જેટલો ચણાનો લોટ નાખીશ અને તમે તેને મિક્સ કરી લેવાનું આવી રીતે। તો આ રીતે તમારે ખીરું ઢીલું થઈ જાય અને સોડા એડ કરી દીધા છે તો તરત જ તમે કરી શકો, પરંતુ 10 થી 15 મિનિટ જેટલો ટાઈમ થઈ જાય તો ન કરી શકો, તો તમારું ગોટાનું રિઝલ્ટ અલગ જ આવશે। તો આવી રીતે આરામથી ખીરું પડવું જોઈએ અને થોડું ઢીલું રહે એનું ધ્યાન રાખજો, જેટલું ઢીલું હશે એટલું જ તમારું ગોટું એકદમ સોફ્ટ બનશે। તો એકદમ તેલ ગરમ નહીં કરવાનું, થોડું તેલ ગરમ થાય એટલે ભજ્યું જો આવી રીતે ઉપરથી બબલ્સ પણ થવા જોઈએ જેવું તમે ખીરું અંદર એડ કરો એટલે તરત જ। તો આંગળી અને અંગૂઠાની વચ્ચેથી ખીરું આવવા દેવાનું અને ગેસની ફ્લેમ મીડિયમ કરવાની, મીડિયમ ફ્લેમે જ ખીરાનામાંથી આપણે ગોટા પાડવાના અને ત્યારબાદ એકદમ ધીમો ગેસ કરવાનો અને એકદમ તરત જ તમારે ગોટાને ટચ નહીં કરવાનો, 1 મિનિટ માટે રહેવા દેવાના છે, 1 મિનિટ અથવા 1/2 મિનિટ, અને ત્યારબાદ જારાને મધ્યથી થોડા થોડા જ હલાવવાના જુઓ આવી રીતે અને થોડી વાર એમ રહેવા દો અને ત્યારબાદ જારાને આવી રીતે થોડો ઉપરથી આવી રીતે ફેરવો। અને આપણે કેવું કરતા હોઈએ છીએ કે ભજીયા બધા જારામાં લઈને ફરીથી એમાં એડ કરીએ, આવું કરો એટલે થોડો એવો પણ માઇનર જેવો ટેમ્પરેચરના ફેર પડે એટલે તરત જ તમારું ભજીયું લાલ થઈ જાય અને કઠણ થાય। તો આ એક ધ્યાન રાખજો, તળવામાં જ ખૂબી છે। તો આવી રીતે કરો એટલે તમારા ગોટા જુઓ કેટલા એકદમ સરસ વ્હાઇટ થયા છે અને હું તમને તોડીને પણ બતાવીશ અને એકદમ રૂ જેવા પોચા કે જોજો, હવે ભજ્યું તોડીએ ને ત્યાં જ તમને ખ્યાલ આવી જશે જેવું ભજ્યું તોડે એટલે કેટલું નરમ છે જુઓ, અને અંદર એકદમ ચડી ગયું છે તમે જુઓ। અને વળી આ ઘરનો ચણાનો લોટ, તો ઘણા એવું કહેતા હોય કે ઘરના ચણાના લોટના ભજીયા ન બને કે ગોટા ન બને, પરંતુ અત્યારે મેં તો ઘરના જ બનાવ્યા છે અને તમે જોઈ શકો છો કે કાલે જ મેં આ ચટણી અપલોડ કરેલી છે, ભજીયા સાથે ગોટા સાથે તમે ખાઈ શકો, ઇવન કે કોઈ પણ ફરસાણ લઈ લો તેની સાથે આ ચટણી એકદમ ટેસ્ટી લાગે છે। હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, તમે ત્યાં ચેક કરી શકો છો અને જે પ્રમાણે મેં તમને મેથડ બતાવી છે એ પ્રમાણે ફોલો કરશો એટલે બહારે જેવા જ તમારા મેથીના ગોટા તૈયાર થશે। અને ફ્રેન્ડ્સ, તમે જ્યારે ઘરે બનાવશો ને ત્યારે તમે પોતે ખુદ નહીં માનો કે આ ભજીયા કે ગોટા મેં બનાવ્યા છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી ગમી હોય તો વધુમાં વધુ શેર કરો, લાઇક અને કોમેન્ટ આપો। તો ફરી મળીશું આવી જ એક નવી ઉપયોગી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો, જય શ્રી કૃષ્ણ।